સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તેરનામ ચોકડીની ટ્રાફિક જામ હોવાથી બાઇક સવાર બીઆરટીએસ રૂટમાં આવી જતા બોલાચાલી થઈ હતી। સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બાઇક સવારે બીઆરટીએસ બસમાં તોડફોડ કરી ડ્રાઈવરને માર મારતા બીઆરટીએસ બસના ડ્રાઈવરે ભેગા થઈ બસ સાઈડ પર મૂકી વિરોધ દર્શાવ્યો હતો। આ ઘટનાને પગલે તેરનામ ચોકડી પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ટ્રાફિક ટીઆરબી જવાનોએ ટ્રાફિક કંટ્રોલ માટે ટ્રાફિક પોલીસને બોલાવી પોલીસ દ્વારા બસ ડ્રાઈવરોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો। અમદાવાદ શહેરમાં ચોમાસામાં રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। શહેરની ગલીઓથી માંડી મુખ્ય માર્ગો પર પડેલા મસમોટા ભૂવાના કારણે તંત્રની નબળી કામગીરી લોકો માટે ચર્ચાનો મુખ્ય વિષય બન્યો। શહેરમાં સમગ્ર ચોમાસા દરમિયાન 5000થી વધુ ખાડા પડ્યા હતા। મહાનગરપાલિકા દ્વારા ખાડા પર થીંગડા માંડી પુરાણ કરવામાં આવ્યું હતું। ક્યાંય પણ જૂના રોડ ઉભાયા છે, ક્યાંય પણ ખાડા પડ્યા છે પાણી ભરાવાના કારણે, એ ખાડાની મરામત કરવામાં આવી છે અને 5000થી વધુ ખાડાની મરામત કરવામાં આવી છે, કે અમુક જગ્યાએ વેટ મિક્સ વાપર્યું છે, અમુક જગ્યાએ પેચવર્ક કર્યા છે, અમુક જગ્યાએ જેટ પેચિંગ કરવાનું પણ જરૂર પડી ત્યાં કરવામાં આવી છે। ગાંધીનગરમાં આવેલી અમદાવાદ પબ્લિક સ્કૂલમાં આરટી અંતર્ગત થયેલી ફાળવણીમાં 10 વિદ્યાર્થીઓ નોન એલિજિબલ નીકળ્યા। તપાસ દરમિયાન કેટલાક વાલીઓની આવક રૂપિયા 3 લાખથી વધુની છે। વાલીઓના આઈટી રિટર્ન અને સિવિલ રિપોર્ટ પણ યોગ્ય જોવા મળ્યા હતા। કેટલાક વાલીઓ રૂપિયા 20 લાખની લોન લીધી હોવાનું બહાર આવ્યું। 10 જેટલા વિદ્યાર્થીઓના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી। 10 વાલીઓમાંથી કેટલાક લોકો બંગલામાં રહેતા હતા। આ વાલીઓના ઘરે 2-3 જેટલી ગાડીઓ પણ હતી। સ્કૂલના આચાર્યએ રોનક ઝવેરીએ કહ્યું હતું કે તમામ બાળકો શાળામાં આવે છે, તેમના શિક્ષણ પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં। પણ હાલમાં બાળકોનો આમાં કોઈ ફોલ્ટ નથી, આમાં ફોલ્ટ ફક્ત ને ફક્ત વાલીઓનો છે। અમે આજે પણ એ જે પણ 10 વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે, અમારા તરફથી વિદ્યાર્થીઓને કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યો। જ્યારે ને ત્યારે ડીઓ ઓફિસ જે પણ અમને જણાવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું। હાલ જ્યારે ટામેટાના ભાવ આખી દુનિયામાં વધી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં 1 કિલો ટામેટાના ભાવ 120 રૂપિયા થઈ ગયા છે। ત્યારે માર્કેટમાં શાકભાજી લેવા ગયેલી ગૃહિણીના ચહેરાનો રંગ ટામેટાના ભાવ સાંભળી ઉતરી જાય છે। અંકલેશ્વરની માર્કેટમાં હોલસેલ ટામેટાના વેપારીઓ 100 થી 120 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યા છે, જ્યારે છૂટક શાક માર્કેટમાં 120 થી 150 રૂપિયાના ભાવે વેચતા હોવાથી ગ્રાહકો મૂંઝાયા। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની માર્કેટમાં મોટાભાગે મહારાષ્ટ્રના નાસિક, બેંગ્લોર તેમજ ગુજરાતના અન્ય જિલ્લામાંથી ટામેટા આવતા હોય છે, જોકે મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે ટામેટાનો પાક નિષ્ફળ જતા આવકમાં ઘટાડો થયો। ત્યારે અંકલેશ્વરના હોલસેલના વેપારીના જણાવ્યા પ્રમાણે આ ઊંચા ભાવ હજી 15 દિવસ જોવા મળશે। ટામેટાની તેજી થવાનું કારણ અમુક જગ્યાએ વધારે વરસાદના લીધે માલને ઘણું નુકસાન થયું છે અને માલની ઘણી અછત છે, એમાં શોર્ટેજ છે, તો છતાંય વરસાદથી વધારે માર પડવાથી ટામેટા આટલા બધા મોંઘા થયા છે। આજે બી સારા ટામેટા છે તે હોલસેલમાં 100 થી 120 રૂપિયાનો ભાવ છે। નવસારીના દેવીના પાક વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી શાળામાંથી જમવા નીકળેલા બાળકોને કરંટ લાગ્યો। શાળાની બાજુમાં ચાલી રહેલા સરકારી કામકાજના સ્થળે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે બાળકોને કરંટ લાગ્યો। કરંટ લાગતા 2 બાળકો દાઝ્યા, જેમાંથી 1ની હાલત ગંભીર છે। ગંભીર રીતે દાઝેલા બાળકને નવસારી શહેરની પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બાળકને કરંટ લાગતા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા।